नमस्कार बाल मित्रों, स्टैंडर्ड 6 मैथ चैप्टर 5 स्वाध्याय 5.7। बाल मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्याय 5.7 में प्रश्न गणना त्रण प्रश्न आपने भणी गया था और बे प्रश्न अपना जे बाकी था તેમાંનો છે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ। આ બધા ચતુષ્કોણ છે। કેવી રીતે છે? તો કે એવો બહુકોણ કે જેને ચાર બાજુઓ હોય તેને ચતુષ્કોણ કહેવાય। ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? તો કે એવો બહુકોણ કે જેને ચાર બાજુઓ હોય તેને આપણે શું કહીએ? ચતુષ્કોણ કહીએ। ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ, ચતુષ્કોણ, આ બધાને ચાર બાજુઓ છે, તેથી આ બધા ચતુષ્કોણ છે। બરાબર, લાસ્ટ લેક્ચર માં આપણે ચતુષ્કોણ જે ભણ્યા હતા તેમાં। પછીનો પ્રશ્ન છે કે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આવું આપણને કીધું છે કે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામી બાજુઓ સમાંતર હોય। જેમ કે જો અહીંયા છે, આપણે આ ચોરસ કરીએ છીએ, બરાબર, તો અહીંયા જોઈએ તો કે સામસામેની બાજુઓ સરખી છે, દેખાય છે સરખી, બરાબર, તો એના ઉપરથી આપણે વ્યાખ્યા કરી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર છે તથા સરખી પણ છે। જો સમાન અંતરે છે, આ બંને વચ્ચેનું અંતર પણ સરખું છે અને બાજુઓ પણ સરખી છે। વળી સામસામેના ખૂણા પણ સરખા છે। કેટલા છે? તો કે બધા 90° છે। કાટકોણ ખૂણા કેવા છે? હવે ચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાંતર તેમજ સરખી હોય છે, વળી ચોરસમાં સામસામેના ખૂણા પણ સરખા એટલે કે કાટકોણ ખૂણા હોય છે, તેથી ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમજાઈ ગયું બધાને? આ પ્રશ્ન આવે તો આવડે ને બધાને? હે, ઓકે, ચલો આ પૂરું કરી નાખો, લખી નાખો તમે, ત્યાર પછી આપણે જોઈએ બહુકોણ। તો અત્યાર સુધી આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ આ બે ભણી ગયા। ત્રિકોણ ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે આ બહુકોણ છે। ચતુષ્કોણ ભણ્યા તેમાં પણ આપણે કીધું કે ભાઈ આ ચતુષ્કોણ છે, ચાર ખૂણા છે, તેથી તે બહુકોણ કહેવાય। બરાબર, સૌથી નાનામાં નાનો બહુકોણ કયો? તો કે ત્રિકોણ। બરાબર, એના પછી આવે છે ચાર ખૂણાવાળો ચતુષ્કોણ। તો હવે આપણે જોઈએ કે આ બહુકોણના વિચારને આગળ વધારતા કે બીજા ખૂણાઓની સંખ્યા વધારતા જઈએ અને એની ચર્ચા આપણે કરતા જઈએ, બહુકોણની ચર્ચા કરતા જઈએ। બરાબર, હવે તમે જુઓ છો કે ત્રણ બાજુઓ ધરાવતો, મારી સાથે સાથે CWમાં લખજો, ત્રણ બાજુઓ ધરાવતો ત્રિકોણ બહુકોણ કહેવાય। ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય। આપણે ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય। પછી એવી જ રીતે કેટલી બાજુઓ આવે? પછી ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય। પછી પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય। છ બાજુઓ ધરાવતા બહુકોણને ષટ્કોણ કહેવાય।
બાજુઓ ધરાવતા બહુકોણને સપ્તકોણ કહેવાય। આઠ બાજુઓ ધરાવતા બહુકોણને અષ્ટકોણ કહેવાય। ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણ ને એટલે કે આ ત્રણ બાજુઓ ધરાવ્યા તો આને આપણે શું કહેશું? ત્રિકોણ। પછી અહીંયા ચાર બાજુઓ ધરાવતા હોય એને, પછી અહીંયા પાંચ બાજુઓ ધરાવતા હોય એને, પછી એવી જ રીતે અહીંયા છ બાજુઓ ધરાવતા હોય ને, પછી એવી જ રીતે એક બે ત્રણ ચાર પાંચ, આને શું કહેશું આપણે? સપ્તકોણ, બરાબર। પછી એવી જ રીતે આપણે જોઈએ આપણે આગળ પાંચમા ધોરણ માં લગભગ આનો અભ્યાસ થોડો ઘણો કરેલો હતો, બરાબર, પણ એને નામ નતું આપ્યું। આપણે શું ખાલી બોલતા હતા? ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, બરાબર, આ રીતે આપણે બોલતા હતા। પણ એકચ્યુઅલી જે ત્રણ થી વધુ ખૂણા ધરાવે છે તે બધા શું છે? તો કે બહુકોણ છે। તે બધા શું છે? બહુકોણ છે, બરાબર। ચલો હવે જોઈએ આપણે બહુકોણ માં આગળ। જો તમને અહીંયા આકૃતિ આપેલી છે બાજુઓની સંખ્યા અને અહીંયા એના નામ આપેલા છે, આકૃતિઓ છે, તમારે સમજ માટે તમારે ખાલી આ આકૃતિઓ જોવાની છે, બરાબર। પેજ નંબર 107 ઉપર, ઓકે, 107 પેજ નંબર। ચલો ત્યાર પછી છે સ્વાધ્યાય 5.8। સ્વાધ્યાય 5.8 માં આપણે જોઈએ, પેલા લખી લો તમે, સ્વાધ્યાય 5.8 જુઓ, પેજ નંબર 108, પેજ નંબર 108 ઉપર જુઓ અને સ્વાધ્યાય 5.8 એમાં પ્રશ્ન પહેલો કીધો છે કે તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે અને કોઈ ન હોય તો એ પણ કહો કે તે શા માટે નથી, બરાબર। હવે પહેલી એમાં ચિત્ર આપેલું છે, એ જુઓ, પ્રશ્ન નંબર 1 એમાં કયા બહુકોણ છે, બરાબર। તો હવે એ છે તો એ બહુકોણ છે નથી, બરાબર। તો ત્યાં લખીશું કે આપેલી આકૃતિ ખુલ્લી છે, CW માં લખજો, આપેલી આકૃતિ ખુલ્લી છે તેથી તે બહુકોણ નથી, તેથી તે બહુકોણ નથી। ચલો પછી બી જુઓ, બી કેવી છે? તમે જોયું આ આકૃતિ કેવી છે? તો કે આવી છે ને, આવી છે ને, બરાબર। અને ત્યાર પછી આપેલી છે તે કેવી આપેલી છે? તો કે એને આપણે ખૂણા જોઈએ, 1 2 3 4 5 6, બરાબર, અને બંધ છે પાછી। કેવી છે આકૃતિ? બહુકોણમાં શરત શું હોય? તો કે આકૃતિ બંધ હોવી જોઈએ અને ખૂણા 3 થી વધારે હોવા જોઈએ, તો એ બહુકોણ કહેવાય, બરાબર। તો અહીં આપેલી આકૃતિ બંધ આકૃતિ છે,
આપેલી આકૃતિ બંધ આકૃતિ છે। તેથી તે બહુકોણ છે અને તેને 6 બાજુઓ છે। તેથી તે બહુકોણ છે અને તેને 6 બાજુઓ છે। કેટલી બાજુઓ છે? તેને 6 બાજુઓ છે। તેથી તેને ષટ્કોણ પણ કહેશું। ષટ્કોણ આવશે, ષટ્કોણ ષટ્કોણ કહેશું। તેથી તેને આપણે ષટ્કોણ કહીશું। પછી સી જુઓ। હવે અહીં જે આકૃતિ આપેલી છે તે કેવી છે? તો કે ગોળ આપેલી છે, જુઓ બરાબર। અહીં આપેલી આકૃતિ બંધ છે, પરંતુ તેને ખૂણાઓ નથી। વળી તે વર્તુળ છે। કેવી છે? વર્તુળ છે, તેથી તે બહુકોણ નથી। હવે ડી જુઓ। ડી માં શું આપેલું છે? શંકુ આપેલો છે, બરાબર ને। અહીં આપેલી આકૃતિ બંધ આકૃતિ છે। અહીં આપેલી આકૃતિ બંધ આકૃતિ છે, પરંતુ તે રેખાખંડોથી બનેલી નથી। કેવી છે? બંધ છે પણ રેખાખંડોથી બનેલી છે, આ રીતે આપેલી છે, બરાબર ને। તો તે રેખાખંડોથી બનેલી નથી। હવે અહીંયા શું છે? તો કે આકૃતિમાં બે રેખાખંડો છે। આકૃતિમાં બે રેખાખંડો છે અને એક વક્ર છે। શું છે? એ વક્ર છે, બરાબર। તેથી તે બહુકોણ નથી। ચલો થઈ ગયું પ્રશ્ન નંબર 1, લખી નાખો બધા। ચલો પ્રશ્ન નંબર 2, દરેક બહુકોણનું નામ આપો અને બે ઉદાહરણ આપો। ચલો ડાયરેક્ટ જવાબ જ લખો છો, બોલ બેટા। પેલો ચતુષ્કોણ, રાઈટ। પેલો કયો છે? ચતુષ્કોણ। એમાં લખેલું છે ચતુષ્કોણ। હવે આપણને એમાં જે ચતુષ્કોણ આપ્યો છે એની જેવા બીજા બે ઉદાહરણ આપણે આપવાના છે, એટલે પેલા આપણે આ રીતે ઉદાહરણ આપીશું, બરાબર। અહીંયા A, B, C, D અને આ રીતે પણ આપણે ઉદાહરણ આપીશું। P, Q, R, S પછી D જુઓ। D માં શું આપેલું છે? D માં શું આપેલું છે? ત્રિકોણ આપેલો છે, બરાબર। તો બી માં આપણે નામ આપશું બહુકોણ ને ત્રિકોણ। બહુકોણ નું નામ શું છે બી માં? તો કે ત્રિકોણ, બરાબર। તો અહીંયા આપણે ત્રિકોણ 2 દોરીશું, આ એક ત્રિકોણ, બરાબર।
नेक्स्ट लेक्चर में त्यां सुधी आवजो। नमस्कार, हैव अ नाइस डे।